દેખવા આપનું સ્વાગત છે। લોકડાઉનના કારણે બનાસકાંઠા જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો ફસાઈ ગયા હતા અને જેમને ગુજરાત સરકાર માજરે વતન મોકલી રહી છે। અમીરગઢ બોર્ડર સીલ હોવાના કારણે વતન જઈ રહેલા અલગ અલગ રાજ્યના 800 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા, ત્યારે હવે આ લોકોને વતન મોકલવામાં આવી રહ્યા છે। અમીરગઢથી અલગ અલગ બસમાં 800 લોકોને તેમના વતન મોકલવામાં આવ્યા અને સરકારની ગાઈડલાઈન મુજબ તમામ લોકોના આરોગ્યની તપાસ કરી સ્ક્રીનિંગ કરી રાજસ્થાન સરકારને સોંપાયા છે। તો એક મહિના બાદ ક્વોરન્ટાઈનમાંથી મુક્તિ મેળવી પોતાના વતન જતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા છે। जो भी गुजरात से आएंगे, अहमदाबाद, राजकोट, राजकोट, भावनगर, सूरत और वडोदरा के अलावा, उन सबको जाने के स्क्रीनिंग के बाद यहाँ नाम लिखाएंगे। नाम लिखने के बाद उन पर सील लगाई जाएगी और 14 दिन उनको क्वारंटीन कराया जाएगा घर पे। तो लॉकडाउन में सूरत में फसायेला उड़ीसा ना સમાજના કારીગરોની 4 બસોને આજે વતન રવાના કરાઈ છે અને સુરત કલેક્ટર ઓડિશા સમાજના દ્વારા પરમિશન લીધા બાદ તેમની બસને રવાના કરાઈ છે। તો વતન પરત ફરતા શ્રમિકોમાં પણ ખુશી જોવા મળી છે। 3 બસ સુરતના પાંડેસરા અને 1 બસ સાણમાંથી ઓડિશા જવા માટે રવાના થઈ। આગામી દિવસમાં પરમિશન મળતા વધુ શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવશે। બોલીવુડ અભિનેત્રી સલમા આગાએ લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે। સલમા આગાએ વિડીયો જાહેર કરી અને લોકોને અપીલ કરી। બ્રિટિશ નાગરિકતા પ્રાપ્ત સલમા આગા કો 2017 મેં મોદી સરકારને પ્રવાસી ભારતીય નાગરિક કા દરજા ભી વિશેષ રૂપ સે દિયા હૈ। આઈએ સુનતે હૈ કોરોના મહામારી કો લેકર ક્યા કહેતી હૈ સલમા આગા જી। જય ભારત। વ્યૂઅર્સ કો હમારી બહોત હી દસ પાસ હૈ ઓર રિક્વેસ્ટ હૈ કુલ હિન્દુસ્તાન સે કે પ્લીઝ ये जंग अंदर से बैठ के लड़े। ये जंग वो जंग नहीं है जो बाहर निकल के लड़ी जा सकती है। एक दूसरे से यूनिटी का सबूत दीजिए। आज हमारे लिए कितनी पुलिस, पब्लिक, सोशल वर्कर्स बाहर निकल के जो सब लोगों को देख रहे हैं, काम कर रहे हैं, कम से कम उनका लिहाज कीजिए। पुलिस को मजबूर मत कीजिए कि आपको लाठियों से मार के वापस भेजिए। ये आपके अपने इंटरेस्ट में है कि जो करें अंदर से बैठ के करें। प्रधानमंत्री जी रोज़ आके मीडिया पे रिक्वेस्ट करते हैं कि घरों में बैठे रहें, तो प्लीज़ कम से कम एक दफ़ा उनकी ये बात मान के देखिए। ये हमारे इंटरेस्ट में है। વલસાડ જિલ્લામાં સરકારી અનાજની દુકાનોમાંથી અનાજ બારોબાર સગે થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પારડી તાલુકાના ચીવલ ગામે સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો લઈ જતા બે બાઇક સવાર ઝડપાયા। દુકાનના સંચાલકે બાઇક ચાલકને બારોબાર અનાજ આપતા ગ્રામજનો જોઈ જતા બાઇક ચાલકનો પીછો કર્યો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવી। ઘટનાની જાણ થતાં જ મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, અનાજનો જથ્થો કબજે કર્યો। દુકાન સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે લોકોએ માંગ કરી છે। તો સુરતમાં વતન જવા માટે પરપ્રાંતિઓની લાઈન લાગી છે। સુરતમાં હજારો કામદારોએ લાઈન લગાવી છે। સીઆર પાટીલના કાર્યાલય બહાર લાંબી કતાર જોવા મળી છે। 3 કિલોમીટર લાંબી લાઈન લાગી છે। પરપ્રાંતિય કામદારો 4 વાગ્યાથી ઉભા છે લાઈનમાં। સાંસદ પરપ્રાંતિઓને વતન જવા માટે ભરાવી શકે છે, પરમિશન માટેના ફોર્મ પણ તેઓ ભરાવી શકે છે। તો 3 કિલોમીટર લાંબી આ લાઈન જોવા મળી રહી છે। આ તમામ જે લોકો છે તે તેમના વતન જવા માટે ઈચ્છી રહ્યા છે અને સીઆર પાટીલના કાર્યાલય બહાર આ લાંબી લાઈન લગાવીને બેઠા છે। સવારે 4 વાગ્યાથી તેઓ બેઠા છે। વધુ માહિતી મેળવશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા પ્રજ્ઞેશ પાસેથી। જી પ્રજ્ઞેશ, કેટલાક લોકો ઓડિશાના જે લોકો હતા, કામદારો હતા, તેમને તો બસ દ્વારા મોકલવામાં આવ્યા છે। આ જે કામદારો છે કયા રાજ્યના છે અને ક્યારથી આ રીતે લાઈન લગાવીને બેઠા છે? જી બિલકુલ સંધ્યા, સુરતના જે સાંસદ છે સીઆર પાટીલ, તેમના દ્વારા દેશના જે ગૃહમંત્રી છે અમિત શાહ સાથે કોર્ડિનેશન કરી, રાજ્ય સરકાર સાથે કોર્ડિનેશન કરી એક વ્યવસ્થા ઉભી કરી હતી કે જે પણ કામદાર હોય, પરપ્રાંતીય વ્યક્તિ હોય, પોતાના વતન જવા માંગતો હોય, પોતાના વ્હીકલમાં ક્યાં તો પછી બસ ભાડે રાખીને તેઓ ફોર્મ ભરીને કલેક્ટર પાસેથી પરમિશન લઈ શકે છે। પરંતુ આ કામદારો મોટા ભાગે એવા હોય છે કે જેમને ઓનલાઈન પ્રોસેસ નથી ફાવતી હોતી, જેથી સીઆર પાટીલ દ્વારા 8 સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે। 8 સેન્ટરો પૈકીનું 1 સેન્ટર તેમનું કાર્યાલય છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિને વતન જવું હોય તો તે ફોર્મ મેળવી શકે છે, ફોર્મ મેળવીને ત્યાં જ જમા કરાવી શકે છે। સીઆર પાટીલની ઓફિસ તેને ઓનલાઈન પ્રોસેસ કરીને તેમને પરમિશન અપાવવા માટેના પ્રયત્ન કરે છે।
गई काले लगभग 5 बसों ने परमिशन आपवामां आवी हती, जेमांथी 4 बस ओडिशा तरफ गई छे, एक बस आजे 11 वागे यूपी जवानी छे, अने ए उपरांत अन्य प्राइवेट वाहनों पण गया छे। परंतु आ तमाम राज्यना कार्यकरो छे के जेओ पोतानी वतन जवानी आशाने लईने सवारे 4 वाग्याथी लाइनमां उभा छे। जी 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 प्रज्ञेश, अमारी साथे जोडायेला रहेशो। अन्य एक समाचार सूरत थी छे, डिंडोलीमां पोलीस पर पत्थरमारो, कठोर नगर पासे युवान ने मार मार्याना वहेममां पत्थरमारो करवामां आव्यो छे। पोलीसने जोईने भागतो युवान पटकायो हतो जमीन पर, तो पोलीसे युवान ने मार मार्याना वहेममां हंगामो थयो हतो। जी प्रज्ञेश, शुं छे आ जे वीडियो छे तेनी हकीकत? हा जी बिल्कुल, आ जे घटना डिंडोली विस्तारमां जे बनी छे ते कठोर नगर विस्तार छे, ત્યાં એક યુવાન સાથે પોલીસનું ઘર્ષણ થયું હોય તેવા અહેવાલો વહેતા થયા હતા। તેને લઈને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં બહાર આવી ગયા હતા। યુવાન જે ભાગતા તે જમીન પર પટકાઈ ગયો હતો, તેને વાગ્યો જા પહોંચી હતી, જેથી સ્થાનિક લોકો ખૂબ જ રોષે ભરાયા હતા। રોષે ભરાવાને કારણે જે ઉશ્કેરાયેલા લોકો હતા તેમને શરૂઆતના સમયમાં જે પથ્થરો પડ્યા હતા તેનાથી પીટીઆર વાન સહિત પોલીસની જે ગાડીઓ હતી તેની પર પથ્થર માર્યા હતા, જેને લઈને મામલો તંગ બનતા લગભગ 4 પોલીસ સ્ટેશનના પોલીસ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। આ વાતમાં સામે એવું આવ્યું છે કે લોકડાઉન દરમિયાન સવારે કેટલાક લોકો બહાર નીકળ્યા હતા, તેમને ઘરે મોકલતી વખતે આ ઘર્ષણ સર્જાયું છે, અને ઘર્ષણ સર્જાવાના કારણે જ આ પથ્થરમારાની ઘટના બની હતી। આ સમગ્ર ઘટનામાં અત્યારે પોલીસ સ્ટ્રીક થઈને અત્યારે ફ્લેગ માર્ચ એ વિસ્તારમાં કરી રહી છે। જી જી પ્રજ્ઞેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।